जय हिंद विद्यार्थी मित्रों, युवा कैरियर एकेडमी भावनगर में हूँ दर्शक धांधला आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपनी लागणीओ अने मागणीओ अने साथ सहकार ने मान आपी युवा कैरियर एकेडमी भावनगर लावी रही है युवा डिजिटल क्लास, एटले आपनी आतुरता नोंद युवा डिजिटल क्लास ने संग। तो मित्रों, हवे धीरूभाई कीधु छे, कर लो दुनिया मुठ्ठी में, आपनी नौकरीओ आपना सपनाओ साकार करवानी चावी हवे आपना ज हाथ में। मित्रों, युवा कैरियर एकेडमी भावनगर छेल्ला घणा वर्षोथी विद्यार्थी भाईओ बहनों की कारकिर्दी घड़वामां मददरूप बनी रही है। अनुभवी शिक्षकों, उच्च गुणवत्ता धरावतु लेटेस्ट मटेरियल, नियमित टेस्ट, व्यक्तिगत मार्गदर्शन अने सचोट रणनीति थी आज युवा परिवारना घणा विद्यार्थी भाईओ बहनों है सरकारी नौकरी मेळवी पोताना सपनाओ साकार करी गया छे। बस आज अभिगम साथ अमारी टीमनी ज्ञाननो लाभ भावनगरना विद्यार्थी तो मेळवे ज छे, ए साथे भावनगर बहारना विद्यार्थीओने पण अमारा ज्ञाननो लाभ मळतो रहे एज अने एमनी कारकिर्दी बनावानी मददरूप थवानी भावना साथे अमे डिजिटल प्लेटफॉर्म पर आवी रह्या छीए। मित्रों, आगळनी शरूआत करीए ए पहेला एक बाबत आपणे जरूर विचारवी रही कि आ जे कंई थई रह्युं छे, आ वस्तु आपणे शा माटे करी रह्या छे ए आपणने ख्याल होवो जोईए। सामान्य रीते युवानो माटे एक प्रश्न होय, एमनो कोई गोल नथी होतो, कोई लाइफ नथी होती अथवा एमनुं कोई विजन नथी होतुं। तो मित्रों, आजे जे चर्चा करी रह्या छे फक्त एवा लोको माटे ज छे कि जेनी पासे गोल छे, एक विजन छे सरकारी नौकरी मेळवा માટેનું। तो मेन प्रश्न અહીંયા ચાલુ એ માટે થાય છે કે ભાઈ સરકારી નોકરી શા માટે જરૂરી છે, એ સૌથી પહેલા તમને ખ્યાલ આવશે મિત્ર, તો જ તમે આગળ મહેનત કરી શકો। હાલમાં તમને ખ્યાલ છે કોરોનાનો કપરો સમય છે, ખૂબ જ બધી જગ્યાએ આર્થિક ક્રાઇસિસ છે, વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે, પ્રાઇવેટ નોકરીવાળાએ ઘણા બધાને છૂટા કરી નાખ્યા છે। તો મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને સમજાણું હશે કે સરકારી નોકરીની કિંમત કે અહેમિયત શું છે। તો હવે મિત્રો, તમે બરોબર સમજી રહ્યા છો આપણે એ જ મુદ્દે ચર્ચા કરવાની છે। બાકીના ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે કે ભાઈ સરકારી નોકરીના ફાયદા શું અથવા શા માટે લોકો સરકારી નોકરી ઈચ્છતા હોય છે। તો બેઝિક વાત કરીએ એમ કે હાલના સમયની અંદર કુટુંબની આર્થિક જવાબદારીઓ માટે, પછી વિદ્યાર્થીઓ પોતે આત્મનિર્ભર કે પગભર બનવા માટે, એમની સાથે આર્થિક સદ્ધરતા અને પોતાના જે કંઈ સપનાઓ છે એમને સાકાર કરવા માટે ઘણા બધા સમાજોની અંદર લગ્ન, વ્યવસાય આ બધી બાબતો પણ નોકરી ઉપર આધારિત હોય છે, બરાબર। એટલે એના માટે એમની સાથે સમાજની અંદર એક માન સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે આપણે સરકારી નોકરીઓ ઈચ્છતા હોય છે। તો મિત્રો, આ એક આપણા ગોલ છે, આ આપણો એક વિઝન છે કે સરકારી નોકરી મેળવવાથી તમને આવા આવા ફાયદાઓ હોય છે। તો બીજો મિત્રો, એક બીજી વસ્તુ યાદ રાખો, હાલમાં જે પરિસ્થિતિ છે તો ટૂંક જ સમયની અંદર ઘણી બધી પરીક્ષાઓ એકસાથે આવી રહી છે, બરાબર છે, અથવા પરીક્ષાઓ લેવાશે, પ્રેક્ટિકલ હશે, ઓનલાઈન હશે, ઓફલાઈન હશે, કોઈના ગ્રાઉન્ડ પણ પહેલાં હશે। તો મિત્રો, આટલી બધી પરીક્ષાઓ, દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલ આવશે, પીએસઆઈ આવશે, ફોરેસ્ટ આવશે, બિન સચિવાલય આવશે, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈની અલગ અલગ પરીક્ષા આવશે। તો મિત્રો, આટલી બધી પરીક્ષાઓની તૈયારીઓ તમે કઈ રીતે કરશો, એક સાથે તમે ક્યાં ભણવા જશો? તો મિત્રો, ત્યારે એક પ્રશ્નાર્થ ઊભો થાય છે, નો ડાઉટ તમારી પાસે ઓપ્શન છે, એક ઓપ્શન ઓફલાઈન કોચિંગ છે, એક ઓપ્શન આપણી પાસે ઓનલાઈન છે। પણ મિત્રો, આગળ ઘણા કારણોની ચર્ચા કરશો, ઓફલાઈન ક્લાસીસની મર્યાદાઓ છે, બધા જ લોકો છે ઓફલાઈન ક્લાસીસમાં પહોંચી શકતા નથી, કારણ કે એક નિશ્ચિત સમય હોય છે, સવાર કે સાંજ ફરજિયાત હાજર રહેવું જરૂરી છે, જે લોકો સિટીમાં કે નજીક રહેતા હોય એના માટે એ વસ્તુ અનુકૂળ છે, બાકીના લોકો માટે થોડુંક અગવડતાવાળું છે। નિયમિત તમારી હાજરી જોઈએ, પ્લસ કે જે નિશ્ચિત બેચ હોય, 2 મહિના, 4 મહિના, 6 મહિના, એ સમયગાળો પણ તમારે પૂરેપૂરો આપવો જ પડતો હોય છે, તો જ એ વસ્તુ ઓફલાઈન શક્ય છે। ઓફલાઈન કોચિંગની ડિમાન્ડ અને વસ્તુ કે ફાયદા ખૂબ જ અલગ છે, ઓનલાઈનના પણ અલગ છે। પણ હાલની જે પરિસ્થિતિઓ છે, જે રીતની બેકારી છે, આર્થિક ઉગડતાઓ છે અને જે ક્રાઇસિસ છે, આગળ હું તમને કારણો આપી રહ્યો છું કે જેના કારણે અત્યારે ઓનલાઈન કોચિંગ છે એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે। તો થોડાક એવા કારણો પણ જોઈએ કે જેના કારણે અમને લાગ્યું કે ભાઈ આ ઓનલાઈન કોચિંગ છે આ વિદ્યાર્થીઓ માટે આપણે લાવવું જ જોઈએ। તો ચાલો જોઈએ। તો મિત્રો, ઓનલાઈન કોચિંગ છે એ કેવા કેવા લોકોને મદદરૂપ થઈ શકે એ આપણે અહીંયા આગળ જોઈએ કે હાલની ફરી વખત વાત કરીએ, કોરોનાની જે મહામારી છે એમાં જે આર્થિક અગવડતાઓ આવી છે તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો મોટા શહેરોમાં જઈ કોચિંગ ક્લાસની ફી, રહેવા જમવાની ફી અને ભાડાઓ ભરી શકતા નથી, તો એમને ઘર બેઠા અભ્યાસ થઈ રહે, બરાબર છે। જે લોકો ગામડામાં છે, ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અથવા પોતાના પિતાના એકના એક બાળક છે, તો એ ખેતીકામ છોડી અને શહેરોમાં આવી શકે એમ નથી, તેવા વિદ્યાર્થીઓ માટે
જે લોકો પોતાનો નાનો મોટો બિઝનેસ કે વ્યવસાય ધરાવે છે, પોતાના પિતાની શોપમાં કામ કરે છે અથવા અધર કોઈ જગ્યાએ કામ કરે છે, તો એ લોકો માટે સમયનો અભાવ છે. તૈયારી કરવી છે પણ સમયની અનુકૂળતાઓ નથી. જે લોકો પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવવા માટે પ્રાઇવેટની અંદર જોબ કરે છે, મિત્રો, એ લોકોને તો રજા પણ નથી મળતી. પૂરેપૂરો સમય નોકરીમાં આપવો પડે છે અને એ લોકોને પણ ક્યાંક ઈચ્છા હોય સરકારની તૈયારી કરવી છે, તો એવા લોકો માટે આપણે મદદ કરી રહ્યા છે. જે લોકો આગળ અભ્યાસ કરે છે, અમને એમની સાથે એને તૈયાર કરવી છે. મતલબ કોઈ છોકરાઓ કોલેજ કરે છે, એમની સાથે એને સ્પર્ધાત્મકની તૈયારી કરવી હોય, તો પછી હાલમાં જે લોકો કોઈ નાની મોટી સરકારી નોકરી મેળવે છે, દાખલા તરીકે કોઈ કોર્ટમાં છે, બેલિફની અંદર છે, બિન સચિવાલયની અંદર ક્લાર્ક છે કે પંચાયતની અંદર છે, એમને પીએસઆઈ, ડીવાયએસઓ કે એવી સારી કોઈ પોસ્ટ ઉપર જવું હોય, તો મિત્રો એમને પણ એક સમય મર્યાદા હોય છે કે નોકરીમાંથી સમય કાઢીને કેમ તૈયારી કરવી. તો મિત્રો એમના માટે પણ સોલ્યુશન આ જ છે. હવે જે ખાસ કરીને વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણની વાત, કે જે આપણા બહેનો છે, બરાબર છે, એ પણ અત્યારે પુરુષ સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. કુટુંબની હોય કે સમાજની કોઈ પણ જવાબદારીઓ છે એ અત્યારે પુરુષોની સમોવડી થઈ અને સ્ત્રીઓ નિભાવે છે. તો મિત્રો એ બહેનો જે છે, આપણી બહેનો છે, બરાબર છે, એ લોકોને ઘણા સમાજની મર્યાદા હોય છે, જેના કારણે લોકો બહારગામ ભણવા માટે આવી શકતા નથી. તો એ બહેનો પણ ઘર બેઠા અભ્યાસ કરી શકે છે. ઘણા બહેનોને પોતાની માથે કુટુંબની આર્થિક જવાબદારી હોય છે, બરાબર છે, એના કારણે એમને પણ જોબ કરવી જરૂરી છે. તો એ પણ જોબ કરતાં કરતાં સાથે આ ઓનલાઈન કોચિંગ દ્વારા અભ્યાસ મેળવી શકે છે. ઘણી વખત બહેનો પ્રેગ્નન્ટ હોય છે તો સામાન્ય રીતે એમને એક બે વર્ષનો સમયગાળો મળતો હોય છે, કારણ કે બાળકોની કેર લેવાની, અમને એમની સાથે પણ એમને જો અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો એમાં પણ આ એપ્લિકેશન એને મદદરૂપ થઈ શકે. સામાન્ય રીતે સ્ત્રીઓની આખી જિંદગી છે, બાળકો, પતિ અને પરિવાર છે, એમના લાલન પોષણ અને દેખરેખમાં નીકળી જતી હોય છે. એક એમના પણ એક સપના હોય છે, એમને પણ એક ગોલ હોય છે, એમને પણ જિંદગીમાં કંઈક આગળ વધવું હોય છે. તો મિત્રો એવા બહેનોને પણ આ એપ્લિકેશન દ્વારા આપણે મદદરૂપ થઈ શકીએ. બીજા ખાસ કરીને આપણા દિવ્યાંગ લોકો કે જે ડિસેબલ હોય છે, બરાબર છે, કે એને કોઈ ને કોઈ કેટેગરીમાં હોય છે, ફિઝિકલ છે, મેન્ટલ છે કે કોઈ પણ લોકો હોય, તો એ લોકો સામાન્ય રીતે પરિવહન નથી કરી શકતા, એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જઈ શકતા, કોઈને વાંચવામાં ઇશ્યુ છે, કોઈને દાદરા ચડવામાં પ્રોબ્લેમ છે, તો એવા મિત્રોને પણ આ એપ્લિકેશન મિત્રો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો મિત્રો આજે મેં તમને વાત કરી કે આ લોકો માટે ઓનલાઈન એપ્લિકેશન છે, યુવા ડિજિટલ એપ્લિકેશન છે, એ મિત્રો ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી થશે એવું અમને લાગી રહ્યું છે. માર્કેટની અંદર ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશનો હશે, તે ચોક્કસ બધી સારી જ હશે, પણ યુવા ડિજિટલ ક્લાસ જ શા માટે, તો એની આપણે થોડીક ચર્ચાઓ કરીએ. તો સામાન્ય રીતે ઘણા બધા લેક્ચર્સ હોય, ઓપ્શન હોય, યુટ્યુબમાં તમે બધા જોતા જ હશો, બરાબર. તો મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે એ કન્ટેન્ટ છે. મતલબ તમને શું પીરસવામાં આપવામાં આવે છે, તમને શું આપવામાં આવે છે અને એમાંથી તમે કેટલું ગ્રહણ કરી શકો છો. તો મિત્રો એમાં સૌથી જરૂરિયાતની વસ્તુ છે તો કે તજજ્ઞ ફેકલ્ટીની ટીમ્સ જે યુવા પાસે છે, વર્ષો અનુભવી જૂના ફેકલ્ટીઓ છે, તેમના દ્વારા તૈયાર કરેલું એક સ્ટાન્ડર્ડ મટીરિયલ છે, પરીક્ષાનો બહોળો અનુભવ છે જેના દ્વારામાં નિયમિત લેવામાં આવતી ટેસ્ટ જેનું તમે ઓનલાઈન ટેસ્ટ આપીને એક સ્વમૂલ્યાંકન કરી શકો છો. ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ કહી શકાય તમામ ફેકલ્ટીઝ તમને એક જ પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. જે લેક્ચર્સ લેવાય છે એપ્લિકેશનની અંદર, જે પણ લેક્ચરો લેવાશે એની તમામની તમને મટીરિયલની પીડીએફ ફાઇલ છે એ તમે મેળવી શકશો. બીજી વસ્તુ કે આ અનુભવનો લાભ મેળવી અને એક આરામથી એક શોર્ટકટ પદ્ધતિ દ્વારા તમે સરકારી નોકરી મેળવી શકો છો. મિત્રો અમારું કામ છે, જેમ કૃષ્ણએ અર્જુનને જેમ રસ્તો બતાવ્યો હતો એમ અમારું કામ છે એક માર્ગદર્શકનું છે, બરાબર. અને માર્ગદર્શન વગર મિત્રો હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી ખૂબ જ અઘરી અને ટફ છે, કારણ કે અલગ અલગ પરીક્ષાનું વેરિએશન અલગ અલગ છે. તલાટી છે, બિન સચિવાલય છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે ફોરેસ્ટ છે કે હેલ્થના કોઈ વિષયો છે, તમામ સબ્જેક્ટ છે એના એંગલ અલગ છે, અલગ રીતે પરીક્ષાઓની અંદર પૂછાય છે. જ્યારે ગણિત, અંગ્રેજી, ગુજરાતી, જીકે, કમ્પ્યુટર જેવા વિષયો જે છે, બંધારણ છે, એને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક આની અંદર અભ્યાસ કરવાનો છે. 400થી પણ વધારે કલાકો છે એની અંદર મેં તમને કોચિંગ આપ્યું છે. ઇન ફ્યુચર જ્યારે જરૂર પડશે, પરીક્ષાઓ નજીક આવશે, ત્યારે આ જ ફેકલ્ટીઓ તમને લાઈવ સેશનની અંદર ડિફિકલ્ટી સોલ્યુશન પણ આપશે. તો મિત્રો યુવા ડિજિટલ ક્લાસમાં જોડાવાથી તમને એક સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ, એક ક્વોલિટી વિડીયો, એક અપડેટેડ મટીરિયલ
અને એક તજજ્ઞ ફેકલ્ટીનો લાભ મળશે કે જે તમને તમારી મંજિલ સુધી પહોંચવામાં 100% મદદરૂપ થશે. મિત્રો, એમની સાથે સૌથી અગત્યની પાછી વાત એ છે કે દરેક પરીક્ષાના કોર્સ છે, ડિઝાઇન છે, લેવલ છે, અલગ હોય છે, બરાબર. તો એક બધી પરીક્ષાઓ એક સાથે, ઘણી બધી પરીક્ષાઓ એક સાથે આવશે ત્યારે તમે શું કરશો? તો મિત્રો, એ માટે પણ અમે તમને ઓપ્શન આપેલા છે કે એપ્લિકેશનની અંદર અલગ અલગ પરીક્ષાઓ પ્રમાણેના પેકેજ છે. એની સાથે અગર તમને કોઈ એક જ વિષયમાં ડિફિકલ્ટી છે, તમને ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, બંધારણ, જીકે, ભૂગોળ, ઇતિહાસ કે ધર્મ સંસ્કૃતિ કે ઇવન કોઈ પણ પ્રશ્નની અંદર ડિફિકલ્ટી છે, એક જ વિષયની અંદર તમને પ્રોબ્લેમ છે, તો મિત્રો એ વિષયની પણ તમે પસંદગી કરીને ખાલી એમનું પણ પેકેજ લઈ શકો છો. તો મતલબ જે તમારું ખૂટે છે, બરાબર છે, એ પૂરતું કરવા માટે યુવા કેરિયર એકેડમી તમારી સાથે છે. યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનનો સૌથી મોટો ફાયદો મિત્રો તમને એ થશે, આપના અનુકૂળ સમયે ઓછા ખર્ચે અભ્યાસ કરવાની એક ઉત્તમ તક છે એ તમને મળી રહેશે અને અમારા તમામ ફેકલ્ટીઝના જ્ઞાનનો લાભ અવિરત તમને મળશે. તો હવે ડિજિટલ એપ્લિકેશન છે આપણી, યુવાની ડિજિટલ એપ્લિકેશન, એના જે મુખ્ય ફીચર છે કે જે બીજા કરતાં એડવાન્સ છે, બરાબર છે, એના વિશે તમને માહિતી આપશું. તો મિત્રો, એપ્લિકેશનની અંદર છે સૌથી અગત્યના 3 ફીચર્સ છે. એક છે વિડીયો કન્ટેન્ટ, મતલબ વિડીયો લેક્ચર્સ. સેકન્ડ છે એમના મટીરિયલ, મતલબ ઈ નોટ્સ. અને ત્રીજો સેક્શન છે ટેસ્ટ. એમની સાથે ડેઇલી ફ્રી ટેસ્ટ, અલગ અલગ 4 અમે આપીએ છીએ, એ પણ તમને મળશે. ડેઇલી કરંટના ઓનલાઇનર પ્રશ્નો છે એ પણ તમને મળશે. પણ 3 જે ફીચર્સ છે એ મિત્રો સૌથી અગત્યના છે. તો પહેલા ફીચર્સની આપણે વાત કરીએ તો વિડીયો લેક્ચર્સ. મિત્રો, વિડીયો લેક્ચર્સની અંદર રેકોર્ડેડ હશે અને લાઈવ હશે. એનો ફાયદો શું કે ભાઈ, તમને ખ્યાલ છે કે મારે એક વિષયની અંદર એક જ ટોપિક નથી આવડતો, તો મિત્રો તમારો સમય બચશે, સીધો તમે એ ટોપિક ઉપર જઈ અને વિડીયો જોઈ શકશો. હા, તમારે એનાથી પણ ઉતાવળ છે તો મિત્રો તમે સ્પીડ વધારીને પણ વિડીયો જોઈ શકો છો. 1.5 કરો, 1.25 કરો, 2 કરો કે 1.25 સ્પીડે પણ એ વિડીયો તમે સ્કીપ કરીને ફટાફટ જોઈ શકો છો. બીજી વસ્તુ કે હાઈ રિઝોલ્યુશનમાં શૂટ કરેલા વિડીયો છે, બરાબર, એને કમ્પ્રેસ કરીને બેસ્ટ ક્વોલિટીની અંદર અમે તમને આપ્યા છે, એટલે તમારું ઇન્ટરનેટ પણ ઓછું જશે. તમામ જે લેક્ચર છે એ લેટેસ્ટ અપડેટેડ છે, એટલે સમજો કે આજ સુધીની તમામ લેટેસ્ટ માહિતી છે એ મેં વિડીયોને આપેલી છે. મિત્રો, બીજા વિડીયો પણ તમારે નેટ ઉપર કમ્પેરિઝન કરી લેવાની છૂટી છે. અમે જે વિડીયોની અંદર જે કન્ટેન્ટ તમને આપશું, બરાબર, માર્કેટની અંદર એ કન્ટેન્ટ છે એ બેટર ધેન બેસ્ટ જ હશે, બરાબર છે. તો તમને તમારા પસંદગીના વિષયના એના ટોપિકના વિડીયો પણ સ્ટેપ બાય સ્ટેપ અલગથી મળેલા હશે. જે જગ્યાએ જે ટોપિકના વિડીયો તમારે જોવા હોય એ ટોપિકના વિડીયો તમે જોઈ શકો, જેના કારણે તમારો સમય મિત્રો પુષ્કળ બચશે. છેલ્લે પરીક્ષાના રિવિઝન સમયે અથવા તમને કોઈ ટોપિક વિષય નથી આવડતો, બરાબર, તો સીધો ત્યાં જઈ અને જે તમારું 20%, 10% ખૂટે છે, બરાબર, એ તમે ત્યાંથી તાત્કાલિક કવર કરી અને આગળ ચાલી શકો છો. સેકન્ડ ઓપ્શન જે છે એ મિત્રો આપણે વાત કરી ઈ નોટ્સ. તમામ વિષયના તમામ જે ટોપિક અને પેટા ટોપિક છે એ તમામની ઈ નોટ્સ છે એ પણ અમે તમને ફ્રી ઓફની અંદર અહીંયા પેકેજની સાથે જ આપીએ છીએ. તો સૌથી એડવાન્ટેજ, પહેલો તમે લેક્ચર જુઓ છો, એના પછી મિત્રો એ ઈ નોટ્સ તમે ડાઉનલોડ કરી અને એનું રિવિઝન કરો 2 વખત 3 વખત 4 વખત 5 વખત, અને ફરી વખત જરૂર પડે, તમને ડિફિકલ્ટી સોલ્વ નથી થતી તો ફરી વખત મિત્રો એ પણ તમે વિડીયો જોઈ અને ફરી વખત એ વસ્તુ શીખી શકો છો. તો એક તમને મટીરિયલ પણ એની સાથે મળે છે, એ ઈ નોટ છે, બરાબર છે, એ તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો. એ પણ અલગ સેક્શનની અંદર જ આપેલી છે. એની પછીનો જે સૌથી મિત્ર અગત્યની વસ્તુ છે ટેસ્ટ. તમે વાંચો છો, તમે તૈયારી કરો છો, પણ સામાન્ય રીતે એવું બને છે કે પરીક્ષા સમયે આપણને યાદ આવતું નથી, બરાબર. આપણે ઓપ્શન એ કરવાનો હોય છે, આપણે સી કરીને આવીએ છીએ, બી આવે કે ડી આવે એ આપણને ખ્યાલ નથી. તો મિત્રો આ છે એક રિકોલનો પ્રોબ્લેમ છે કે પરીક્ષા સમયે ઇન્સ્ટન્ટ આપણને સ્ટાર્ટઅપ થતું નથી. તો એના માટેનો મિત્ર એક જ ઓપ્શન છે, જે છે નિયમિત ટેસ્ટ. મિત્રો, સતત તમે ટેસ્ટ આપતા રહેશો એના કારણે તમારા મગજને સતત ને સતત એ વસ્તુ યાદ રાખવી પડશે અને એનું ઇન્સ્ટન્ટ સોલ્યુશન લાવવું પડશે. એટલે એ માટે મિત્રો આની અંદર અમે ટેસ્ટના પેકેજ પણ એ રીતે ડિઝાઇન કરેલા છે, જે તે પેકેજની અંદર તે વિષયની અને પેકેજને રિલેટેડ જે કાંઈ સિસ્ટમ છે, મતલબ જે કાંઈ પરીક્ષાલક્ષી છે કે જે એક્ઝામ પેટર્ન છે, એમની ટેસ્ટ પણ આપેલી છે. મિત્રો, એ ટેસ્ટની અંદર એના સોલ્યુશન પણ છે. ઇન્સ્ટન્ટ તમે ટેસ્ટ આપી શકશો, તમે લાઈવ ટેસ્ટ પણ આપી શકશો, બીજાની કમ્પેરિઝનમાં તમે રિઝલ્ટ પણ જોઈ શકશો, જેના કારણે તમને ખ્યાલ આવે 1000 છોકરાએ આપી તો આપણે તો પહેલા છીએ, પણ છેલ્લેથી પહેલા છીએ. તો મિત્રો તમને ખ્યાલ આવે હવે મહેનત કરીને આપણે સૌથી પહેલા આવવાનું છે.
तो टेस्टनू फीचर है ये सौथी अगत्यनू है। तो मेन त्रण फीचर है विडियो लैक्चर्स एम मैं बात करें रेकॉर्डेड होता लाइव जारे कोई परीक्षाओं नजीक हशे डिफिकल्टी सॉल्यूशन हशे तेना माटे मित्रों लाइव लेक्चर की फेसिलिटी पण हशे त्यारे तमे फेकल्टी साथे डिफिकल्टी सॉल्यूशन की चेट पण करी शकशो। सेकंड्स ई नोट्स आपेला छे ए पण तमे अलगथी डाउनलॉड करी शको छो। अने बीजी वात करी टेस्ट एनी सिवायना जे फीचर छे ए पण एप्लिकेशन अंदर आपेला छे डेली टेस्ट छे डेली करंट छे अने कोई पण एग्जाम लक्षी के परीक्षा लक्षी माहिती छे डिटेल छे ए पण अमे एनी अंदर तमने आपेली छे। तो आ एप्लिकेशन ना मेन फीचर्स छे। तो हवे एप्लिकेशन कई रीते तमारा फोन में इंस्टॉल करवी अने एनु पेमेंट कई रीते करूँ एनी विगतो पण आपणे थोड़ी झड़पथी जोई लेशुं। ओके मित्रों युवा डिजिटल क्लास छे ए तमे बे रीते परचेस करी शको छो के डाउनलॉड करी शको छो। पहेलो ऑप्शन छे ए वेबसाइट थ्रू छे ए हुं तमने अहींया बतावी दी रह्यो छुं के सौ प्रथम गूगल नी अंदर जई बराबर छे डिजिटल युवा कैरियर डॉट इन तमारे सर्च करवानुं छे बराबर स्पेलिंग नी अंदर भूल ना थाय। तो मित्रों सर्च करशो એટલે ડિજિટલ યુવા કેરિયર ડોટ ઇન છે એ અહીંયા આવી જશે બરાબર છે। તો અહીંયા તમે વેબસાઇટની મેઇન ડિસ્પ્લે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ ડેમો લેક્ચર ઓનલાઈન બેચ વિડીયો કોર્સ ડેઇલી ક્વિઝ અને ઓનલાઈન ટેસ્ટની ડિટેલ આપી છે। અહીંયા તમે નીચે જશો તો અહીંયા અલગ અલગ જે પેકેજ છે એ અહીંયા તમને બતાવી રહ્યા છે પછી એમની નીચે ડેમોના વિડીયો પણ અમે મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો। આ અમારા જે ભૂતકાળની અંદર જે સક્સેસ સ્ટુડન્ટ છો એમના વિશેની ડિટેલ છે અહીંયા અબાઉટ અસ એકેડમી વિશેની ડિટેલ છે એમની સાથે અહીંયા તો કે ભાઈ કોન્ટેક્ટ નંબર છે એડ્રેસ છે અને સોશિયલ મીડિયાના ટેગ છે। અહીંથી પણ તમે ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ આપી શકો છો। આ આપણો ઓફિશિયલી લોગો છે બરાબર છે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનનો। તો વેબસાઇટ થ્રુ કઈ રીતે આપણે પરચેસ કરશું એ વિગત આપણે અહીંયા જોઈએ। તો સૌ પ્રથમ મિત્રો સાઇટની અંદર અહીંયા રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે ત્યાં આપણે રજિસ્ટરમાં જશું। તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન છે ડાયરેક્ટ તમે ગૂગલ સાથે સાઇન ઇન કરવું હોય તો પણ કરી શકો છો અધરવાઇઝ ફૂલ નેમ ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને પાસવર્ડ આ વિગતો નાખીને તમે રજિસ્ટર કરશો તો તમને એક ઓટીપી ઓપ્શન પૂછશે ઓટીપી તમે વેરીફાય કરશો બરાબર એટલે ત્યાર પછી એ તમને સક્સેસફુલી રજિસ્ટ્રેશન કરશે। ત્યારબાદ અહીંયા આપણે લોગિનની અંદર આવવાનું રહેશે તો અહીંયા તમને જે ઓટીપી પૂછેલો ઓટીપી અને મોબાઈલ નંબર નાખીને અહીંયા તમે લોગિન કરી શકો છો। ઓકે તો અમારો મિત્રો અહીંયા ડાયરેક્ટ લોગિન જ છે બરાબર એટલે અહીંયા તમને આગળ બતાવે કે સપોઝ કોઈ તમે પેકેજ છે એ અહીંયા જુઓ છો બરાબર અહીંથી પણ તમે ઓનલાઈન બેચના પેકેજ જોઈ શકશો કે જે બેચ અમે તૈયાર કરીને મૂકેલી છે। તો આપણે દાખલા તરીકે બિન સચિવાલયની બેચ જોઈએ તો બિન સચિવાલયની બેચની અહીંયા તમામ ડિટેલ તમને આપેલી છે બરાબર ડેમોની અંદર અમે 32 વિડીયો મૂકેલા છે અને આ પાસ્ટ વિડીયો છે પાસ્ટ વિડીયોની અંદર 204 વિડીયો મેં મૂકેલા છે જે તમામ વિષયના લેક્ચર્સ અહીંયા તમને બતાવશે કે કેટલા વિડીયો મૂકેલા છે। આ જે તે બેચ છે એની તમામ સૂચનાઓ અહીંયા આપેલી છે એ ખાસ નમ્ર વિનંતી છે કોઈ પણ પેકેજ ખરીદતા પહેલાં એમાં આપવામાં આવેલ તમામ સૂચનાઓ છે એ મિત્રો ફરજિયાત વાંચીને જ પેકેજ ખરીદવું ઠીક છે। તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે વિડીયો ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ તો અત્યારે આપણે વિડીયોના ઓપ્શનની અંદર છીએ બરાબર છે અને પોસ્ટ વિડીયો આપણે જોઈ લઈએ તો ભૂગોળની અંદર મેથ્સ વિજ્ઞાન ગુજરાતી વ્યાકરણ સંસ્કૃતિ અલગ અલગ જે તમામ જે ટોપિક છે એના વિડીયો અહીંયા આપેલા છે તો એ વિડીયો પણ આપણે અંદરથી અહીંયા જોઈએ તો જોઈ શકે છે કે એની અંદર અમે ટોપિક વાઇઝ વિડીયો તમને આપેલા છે। અહીંયા આગળ બંધારણના વિડીયો જોઈ શકો છો રિઝનિંગના વિડીયો જોઈ શકો છો કમ્પ્યુટરના વિડીયો પણ તમે જોઈ શકો છો। તો આ રીતે આની અંદર તમામ વિડીયો અપડેટ કરવામાં આવેલા છે અહીંથી ડાયલેક્ટ તમે પ્લે કન કરી અને વિડીયો જોઈ શકો છો। તો મિત્રો આ હતી વિડીયોની વાત અહીંયા તમામ ડિટેલ તમને આપી દીધેલી છે એમની નીચે જે રીતે વાત થઈ હતી આ ટેસ્ટનું સિલેક્ટ સેક્શન છે તો અહીંયા તમને અલગ અલગ જે અમે ટેસ્ટ આપતા હોઈએ છે એ ટેસ્ટ છે એમની નીચે આપણે વાત થઈ હતી કે ભાઈ મટીરિયલ સેક્શન તો અહીંયા મિત્રો તમામ મટીરિયલ આપેલું છે સપોઝ તમે મેથ્સ મંત્રનું જુઓ છો તો અહીંયા તમને મેથ્સના જેટલા વિડીયો લેક્ચર્સ મૂકાયેલા છે મેથ્સ મંત્ર એમનું મટીરિયલ આપેલું છે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની અંદર જેટલા મટીરિયલ આપેલા લેક્ચર્સ લેવાયેલા છે એ તમામનું ઉપર આપેલું છે એ રીતે તમામ જે લેક્ચર્સ છે એ તમામની પીડીએફ ફાઇલ છે ઈ નોટ્સ છે એ આની અંદર તમને મળતી હોય છે। સ્ટડી મટીરિયલ આવી ગયું ટેસ્ટ સેક્શન છે એ બી મેં તમને બતાવ્યું ટેસ્ટની ડિટેલ હજી હું તમને થોડીક આગળ બતાવીશ। નીચે જશો તો અહીંયા બીજા જે પેકેજ છે એમની વિગત પણ આપેલી છે બરાબર છે
અને ફરી જે અગત્યની જે કંઈ સૂચનાઓ છે એ પણ અહીંની આપેલી છે. તો ખાસ કરીને મિત્રો, કોઈપણ પેકેજ પરચેસ કર્યા પહેલાં તમે સૂચનાઓ છે એને અવશ્ય વાંચશો. આપણે એક વાત કરી હતી જસ્ટ ટેસ્ટની, તો ટેસ્ટની અંદર આપણે જોઈએ તો અહીં તમને ટોપિક વાઇઝ અલગ અલગ ઘણી બધી ટેસ્ટો આપેલી છે. તો સેમ્પલ માટે એક ટેસ્ટની અંદર આપણે જસ્ટ ટ્રાય કરીએ કે અહીંયા ટેસ્ટ આપેલી છે, ટેક ટેસ્ટ ઉપર આપણે જશું. તો મિત્રો, અહીંયા તમને ટેસ્ટની સરસ મજાની સૂચનાઓ આપેલી છે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે વિઝિટેડ ક્વેશ્ચન છે, યુ હેવ નોટ વિઝિટેડ ધ ક્વેશ્ચન, બરાબર છે. કે જે રીતે રેલવેની અંદર અને સ્ટાફ સિલેક્શનની જે એક્ઝામ પેટર્ન છે ઓનલાઈનની, એ જ પેટર્નથી અહીંયા છે કે યુ હેવ નોટ વિઝિટેડ ધ ક્વેશ્ચન તો વ્હાઇટ બતાવશે, નોટ આન્સર ક્વેશ્ચન છે તો એ રેડ બતાવશે, આન્સર ક્વેશ્ચન છે ને ગ્રીન બતાવશે, નોટ આન્સર ક્વેશ્ચન બટ હેવ માર્ક, મતલબ તમને કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ છે, ડિફિકલ્ટી છે, તમે અત્યારે એને માર્ક્સ કરો છો કે ભાઈ પછી હું ટાઈમ રહેશે તો એ ક્વેશ્ચન એટેમ્પ કરીશ, તો એને બ્લ્યુ બતાવશે અને ટિક માર્ક બતાવશે. તો મિત્રો, અહીંથી જે કાંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનો અલગ અલગ છે એ તમે વાંચી અને આગળ નેક્સ્ટ ઉપર જશો. આ જ રીતે મોબાઈલ એપ્લિકેશનનો ફીચર્સ પણ અલગ છે, પણ એમાં આ જ રીતે તમને શો થશે, ઠીક છે. ઓકે, ડિફોલ્ટ લેંગ્વેજ છે તમે ઇંગ્લિશ રાખશો, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તમે એક્સેપ્ટ કરશો, એના બાદ આઈ એમ રેડી ટુ. ઓકે, તો અહીંયા જે પ્રશ્ન છે એને આપણે ફટાફટ જવાબ દેતા જઈએ, બરાબર છે. પહેલો ક્વેશ્ચન છે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ. સેવ એન્ડ નેક્સ્ટ આપણે આપતા જઈએ છીએ. ઓકે મિત્રો, જે જે ક્વેશ્ચન તમે એટેમ્પ કરતા જાઓ છો અહીંયા એના કલર ચેન્જ થતા જાય છે. તમને લાગે કે આ ક્વેશ્ચન મારે એટેમ્પ નથી કરવો અને પછી જોવો છે, તો અહીંયા તમે એને ટિક કરશો એટલે ક્વેશ્ચન નંબર 5 છે એ બ્લુ સ્ક્રીનની અંદર આવી જશે. હવે આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, તો આપણે 5 અને 6 નંબરના ક્વેશ્ચન છે એ બાકી રહી ગયા છે, તો આપણે સીધા એના ઉપર આવીએ. છ નંબરનો ક્વેશ્ચન છે એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો, અહીંયા 10 એ 10 ક્વેશ્ચન છે એના આન્સર અપાઈ ગયા છે, તો અહીંયા આપણે હવે સબમિટમાં ક્લિક કરશું. તો અહીંયા તમને કહે છે કે ભાઈ 10 ક્વેશ્ચન હતા, 10 એ 10 આન્સર છે, નોટ આન્સર 0, માર્ક 0 અને નોટ વિઝિટેડ 0. અહીંયા આપણે યસ આપીએ એટલે મિત્રો અહીંયા આપણું સ્કોરિંગ છે કે ભાઈ આપણે 8 માર્ક આવ્યા છે ને 2 આપણા ખોટા ગયા છે. અહીંયા આપણે જઈએ ગો ટુ રિપોર્ટ્સ. તો મિત્રો, ખાસ જે અગત્યની વસ્તુ છે એ આની અંદર તમારો રિપોર્ટ છે કે 10 માંથી 8 માર્ક છે, 6 મિનિટનો ટાઈમ છે, રેન્ક છે એ આપણો 8મો છે, એક્યુરસી 80% છે અને પર્સન્ટાઇલ છે 83.7% છે. મિત્રો, અહીંયા તમે જોશો તો આ ગ્રાફની અંદર છે તમારા સાચા ખોટા આન્સર છે, ટાઈમ તમે કેટલો સ્પેન્ડ કર્યો છે એ વસ્તુ તમને બતાડે છે. અહીંયા તમારું જે સેક્શન વાઇઝ છે એ રિઝલ્ટ છે, બરાબર છે. તો અહીંયા બીજા કોઈ વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટ જેવો આપી હોય તો મિત્રો તમારી એની સાથેની કમ્પેરિઝન આવે કે ભાઈ એમની કમ્પેરિઝન છે એની અંદર તમારું સ્કોરિંગ શું છે. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ સોલ્યુશન આવશે, સોલ્યુશનની અંદર કયા ક્વેશ્ચનનો આન્સર તમે શું આપ્યો છે એ અહીંયા આવશે, એટલે તમે સાચા ખોટા ક્વેશ્ચન જે આપ્યો હોય એનો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણો કયો ક્વેશ્ચન ખોટો હતો. સપોઝ આપણો 3 નંબરનો ક્વેશ્ચન છે એ રોંગ હતો, તો અહીંયા આપણને બતાવે છે, સાચો જવાબ અહીંયા લખ્યું હોય તો એ પણ આવે, અને ડિટેલ સોલ્યુશન આની અંદર અમે એન્ટર કરેલું હોય તો તમને ડિટેલ સોલ્યુશન પણ મિત્રો મળે છે. તો આ થઈ આપણી ટેસ્ટ સિરીઝ. સૌથી અગત્યની વસ્તુ મિત્રો ફરી વખત કહું છું, ટેસ્ટ સિરીઝની અંદર તમામ જે વિદ્યાર્થી મિત્રો છે એ ઓનલાઈન એક જ સાથે ટેસ્ટ આપતા હોય છે, જેનાથી તમારું સ્કોરિંગ છે અને ઇમ્પ્રુવમેન્ટ છે ખૂબ જ વધતું હોય છે, અને ડેઈલી બેઝિસ ઉપર કે રેગ્યુલર કે ટોપિક વાઇઝ જે ટેસ્ટ તમે આપી રહ્યા છો એનાથી મિત્રો આપણું સ્કોરિંગ છે એ ખૂબ જ સુધરે છે, સારું આવે છે, અને પરીક્ષાલક્ષી જ્યારે આપણે તૈયારી કરતા હોય ત્યારે આપણને ખૂબ જ મદદરૂપ થતું હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ તો કે પેકેજ કઈ રીતે ખરીદવું, ઠીક છે. તો
તો અહીંયા બિન સચિવાલયની અંદર પેકેજ આપણે જોઈએ. ઓકે મિત્રો, કોઈ પેકેજ તમારે ખરીદવું છે, મતલબ કે પરચેસ કરવું છે, તો અહીંયા એમના ઓપ્શન આપેલા છે. અહીંથી બાય નાવ જઈ શકો છો અને નીચેથી પણ તમે આપી શકો છો. તો અહીંથી તમે બાય નાવમાં જાઓ છો તો સામાન્ય રીતે તમને એટલી એટલી વિગતો પૂછે છે અને તમે ઓનલાઈન એનું પેમેન્ટ કરી શકો છો. નામ છે, કોન્ટેક્ટ નંબર છે અને ડિટેલ છે. કોઈ સમયે જ્યારે કોઈ ઓફર્સ હોય, મતલબ ડિસ્કાઉન્ટ ઓફર હોય કે કોઈ સ્પેશિયલ ઓફર હોય, તો એનો પ્રોમો કોડ તમે અહીંયા નાખશો એટલે એની વિગત પણ તમને આપશે, મતલબ એ પૈસા લેસ થઈ અને તમારા એકાઉન્ટમાં બતાવશે. તો અહીંયા આપણે સિમ્પલ ટેસ્ટિંગ માટે એક જોઈ લઈએ છીએ કે ભાઈ કઈ રીતે ડિટેલ નાખવાની. અહીંથી તમને પેમેન્ટ ગેટવે ઉપર લઈ જશે. અને મિત્રો, અહીંયા સ્પષ્ટતાઓ લખેલી છે કે એટલું એટલું પેમેન્ટ તમારે કરવાનું છે. ફોન નંબર, તો મિત્રો અહીંયા તમને પેમેન્ટના ઓપ્શન અલગ અલગ મળશે. મોર પેમેન્ટ ઓપ્શનની અંદર જશો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઈએમઆઈ કે વોલેટ્સ કે પે લેટર છે, એના દ્વારા તમે પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો. પેમેન્ટ થઈ ગયા બાદ જે તમે પેકેજ ખરીદેલું છે એના તમામ કોર્સ છે તમે જોઈ શકો. ખ્યાલ આવ્યો? તો અહીંથી તમને ખ્યાલ આવ્યો કે કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, કઈ રીતે પેકેજ જોવાનું છે, કઈ રીતે એનું પેમેન્ટ કરવાનું છે, ટેસ્ટ કઈ રીતે આપી શકશો, લેક્ચર કઈ રીતે જોઈ શકશો અને ઈ કન્ટેન્ટ મતલબ ઈ નોટ્સ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આ થયું વેબસાઇટ થ્રુ વાત. વેબસાઇટની અંદર digital.yuvacareer.in બીજો ઓપ્શન હવે આપણી પાસે જે છે એ છે મોબાઈલ એપ્લિકેશન, બરાબર? તો હવે આપણે એ ઓપ્શન જોઈએ. તો મિત્રો, આપણે એન્ડ્રોઈડ ફોન દ્વારા એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, બરાબર, એનું એક ડેમોન્સ્ટ્રેશન જોઈએ. સૌ પ્રથમ તો કે પ્લે સ્ટોરની અંદર આપણે જશું. પ્લે સ્ટોરમાં ગયા બાદ યુવા ડિજિટલ ક્લાસ છે એ તમે સર્ચ કરશો. સર્ચ કર્યા બાદ મિત્રો, અહીંયા આપણો લોગો અને ક્લાસ યુવા ડિજિટલ ક્લાસ યુવા કેરિયર એકેડમી ભાવનગર છે એ જોઈ લેશો. ત્યારબાદ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. ડાઉનલોડ થઈ ગયા બાદ એપ્લિકેશનને આપણે ઓપન કરશું. તો અહીંયા તમને જે સૂચનાઓ આપવામાં આવે છે એ તમે જોશો. ત્યારબાદ અહીંયા આપણને સૌ પ્રથમ ઓપ્શન છે રજિસ્ટર છે. અગર તમે રજિસ્ટ્રેશન કર્યું નથી, બરાબર છે, તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન માટેની જે ડિટેલ આપેલી એ ફિલઅપ કરવાની છે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું છે તો અહીંથી ડાયરેક્ટ તમે લોગિન આપી શકો. સૌથી અહીંયા તમે ગૂગલ થ્રુ પણ લોગિન આપી શકો છો. તો સામાન્ય રીતે યુઝર આઈડી પાસવર્ડ તો ઠીક છે, નહીંતર આપણે ગૂગલ થ્રુ લોગિન આપીશું. તો મિત્રો, અહીંયા તમને અલગ અલગ પેકેજથી માંડીને બધી વિગતો જે રીતે આપણે વેબસાઇટમાં જોઈ હતી એ જ રીતે બતાવે છે. અહીંયા તમામ છે જે પેકેજ છે, અહીંયા ફ્રી ડેમો લેક્ચર્સ અમે આપેલા છે એ અહીંયા આપેલા તમને છે. ઓનલાઈન જે બેચીસ છે એ અહીંયા આપેલી છે. દાખલા તરીકે આપણે FAWની બેચની અંદર, MPAWની બેચમાં જોઈએ તો અહીંયા મેં જે વાત કરી હતી તમામ સૂચનાઓ બેચ વિશેની અહીંયા છે. ક્લાસીસની અંદર આપણે જોઈએ તો 146 + 26 લેક્ચર્સ આપેલા છે. લેક્ચર્સ છે, એમને કદાચ તમારે પ્લે કરવા હોય તો અહીંથી તમે પ્લે કરી શકો છો. પેપર સોલ્યુશન કદાચ દાખલા તરીકે જોઈએ તો અહીંયા તમે પેપર સોલ્યુશનનો વિડીયો પણ તમે પ્લે કરી શકો છો. તો ટેસ્ટ આપ્યું હોય મિત્રો, લેક્ચર જોઈએ, બાદમાં ટેસ્ટની અંદર અહીંયા પણ તમે ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટ બાદ જે રીતે આપણે વાત થઈ હતી મટીરિયલ સેક્શન, તો અહીંયા અલગ અલગ જે મટીરિયલ છે એ તમામ મટીરિયલની ઈ નોટ્સ છે એ પણ અહીંયા આપેલી છે. અહીંયા આપણે પેકેજ પરચેસ કરેલું નથી એટલે બાય નાવ બતાવે છે. જેવું તમે પેકેજ પરચેસ કરી નાખશો, બરાબર છે, એટલે એ તમારા અંદર બતાવશે. અહીંથી દાખલા તરીકે બિન સચિવાલયનું પેકેજ તમારે પરચેસ કરવું છે કે FAWનું કરવું છે, તો અહીંથી બાય નાવ આપી અને સીધું તમે પરચેસ કરી શકશો. અહીંયા વિડીયો કોર્સ છે, અહીંની ફ્રી ડેઈલી જે ટેસ્ટ છે, ક્વિઝ છે એ તમને અહીંયા આપેલી છે. અને ઓનલાઈન જે કોઈ ટેસ્ટ તમે ભવિષ્યમાં આપવા માગતા હોય કે હાલમાં જે ચાલુ છે એ બધી ઓનલાઈન ટેસ્ટ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. તો અહીંથી આપણે જોઈએ કે પેકેજ કઈ રીતે પરચેસ કરવું. તો સૌ પ્રથમ આપણે દાખલા તરીકે બિન સચિવાલયનું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. તો અહીંયા બધી ડિટેલ આપી છે. અહીંયા બાય નાવ ઉપર જઈ અને જે તમામ વિગતો છે, કૂપન કોડ કદાચ હોય, ડિસ્કાઉન્ટના કૂપન કોડ આપણી પાસે છે તો એ તમે પ્રોમો કોડ નાખી શકો છો, ના હોય તો બ્લેન્ક છોડી અને બાય નાવ ઉપર તમે આગળ આપો. ઓકે મિત્રો, અહીંયા તમને તમામ ડિટેલ આપેલી છે. ભીમ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઈએમઆઈ કે વોલેટ્સ કે પે લેટર્સ, અહીંયા તમે તમારી તમામ વિગતો નાખી અને એપ્લિકેશન તમે પરચેસ કરી શકો છો. જેવું મિત્રો તમે પેમેન્ટ કરશો
તરત જ તમને એ એપ્લિકેશનના પૂરેપૂરા એસેસ આપવામાં આવશે અને તમામ વિડીયો લેક્ચર છે કે તમામ વસ્તુ છે એ ઇન્સ્ટન્ટ તમે જોઈ શકશો। તો ચાલો પેકેજની આપણે ડેમોન્સ્ટ્રેશન માટે જોવા ગયું, હવે પેકેજ આપણે પરચેસ કરીએ એટલે આપણને ક્યાં બતાવશે આપણે જોઈ લઈએ। તો મિત્રો, ઓનલાઈન પેમેન્ટની પ્રોસિજર તમને સમજાવી, જેવું ઓનલાઈન પેમેન્ટ થઈ જશે એટલે ડેશબોર્ડની અંદર છે એ તમે જે પેકેજ પરચેસ કરેલું છે એ પેકેજ ટેસ્ટ કેટલા લેક્ચર છે એ તમામ વિગતો, પરચેસ તારીખ અને કઈ તારીખની વેલિડેટ સુધી તમને આ પેકેજ જોવા મળશે એ તમે અહીંયા જોઈ શકો છો। તો પેકેજ ખરીદ્યા બાદ તમામ વસ્તુ છે તમારી પોતાના પર્સનલ ડેશબોર્ડની અંદર આવી જશે। અહીંયા તમારી પોતાની પર્સનલ પ્રોફાઇલ છે, અબાઉટ અસ છે, સંસ્થાને તમારે સંપર્ક કરવો હોય તો કોન્ટેક્ટ અસ છે, લોગઆઉટ છે, બરાબર। તો આ દ્વારા તમે સંસ્થાનો પણ સંપર્ક કરી શકો છો। તો અહીંયા મિત્રો આ રીતે થઈ યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનની માહિતી, બરાબર। તો મિત્રો આશા રાખીએ કે યુવા ડિજિટલ ક્લાસની જે માહિતી અમે તમને આપી એ તમને ગમી હશે, તમને સમજાણી હશે, બરાબર છે। તો મિત્રો આજે જ તે પ્લે સ્ટોર ઉપર જઈ યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડેમો લેક્ચર છે એ જુઓ અને આપણને જો સારું લાગે, બરાબર, તો એ એપ્લિકેશન તમે પરચેસ કરી શકો છો। એપ્લિકેશન માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર અહીંયા આપેલા છે 90 16 80 83, એમની સાથે મિત્રો તમને ક્યારે પણ કોઈ ડિફિકલ્ટી હોય તો 9 થી 12 અને સાંજે 6 થી 8ની અંદર તમે નંબર ઉપર કોલ કરી અને કોઈ પણ માહિતી છે એ મેળવી શકો છો। એમની સાથે અમારા તમામ સોશિયલ મીડિયાના જે માધ્યમો છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે અને વોટ્સઅપ છે, એ તમામ સાથે અમારી સાથે જોડાયેલા રહો અને તમામ અપડેટ માહિતીઓ મેળવતા રહો। તો મિત્રો ચોક્કસ એપ્લિકેશન તમે ડાઉનલોડ પણ કરશો, વાપરશો પણ ખરા અને તમને ચોક્કસ ગમશે અને તમે ખરીદશો પણ ખરા। જો મિત્રો એપ્લિકેશન તમને રીલમાં સારી લાગી હોય અને તમને લાગે કે ભાઈ નહીં કોઈને રેફર કરવા જેવી છે તો ચોક્કસ મિત્રો કોઈને રેફર કરવાથી પણ તમને ચોક્કસ ફાયદો જ થશે। તો આશા રાખીએ કે આ વિડીયો છે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહ્યો છે અને યુવા કેરિયર એકેડમી આપના માટે હંમેશા તત્પર રહેશે, આપણને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરશે। થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત।